હલો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 22, બોળો, જે ઝવેરચંદ મેઘાણી લિખિત છે. જન્મ 17/8/1897, અવસાન 9/3/1947. ઝવેરચંદ કાળિદાસ મેઘાણી, રાષ્ટ્રીય શાયર. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. તેમનું વતન બગસરા હતું. તેઓ શામળદાસ કોલેજના ભાવનગરમાં ભણ્યા હતા. તેઓ સૌરાષ્ટ્રની રસધારા, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાઓના સંપાદનો આપ્યા છે. કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, હાલડા, ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદન તેમણે કરેલા છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાંથી લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોના લોકસાહિત્યની મીમાંસા કરેલી છે. યુગવંદના સિંધોડો તેમના કાવ્ય સંગ્રહો છે. સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વૈવિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. રાણો પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો છે. વેણીના ફૂલ અને કિલ્લો બાળકાવ્યો સંગ્રહો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. બોડો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજેસંગજી અને ખેડૂત સોડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેસંગજીની દિલગારી અને કર્તવ્યનિષ્ઠ વ્યક્ત થઈ છે. વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડે સવારે સોડો પ્રેમથી બોળો જમાડે છે, સાથે સાથે પ્રજાને પડતી હાડમારી કહેતો જાય છે ને રાજા વિશે પણ કડવા વેણ બોલે છે. બીજા દિવસે ભાવનગરમાંથી સોડાને તેડું આવે છે. રાજમહેલમાં જઈ જુએ છે તો ઘોડે સવારે ગાળો આપેલી એ તો મહારાજ વજેસંગજી પોતે હતા. વજેસંગજી સોડાની સજા કરવાને બદલે બિરદાવી જાગીર આપે છે. પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણીને એમને આનંદ થાય છે. પ્રજા અને રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ એની આ નમૂનેદાર વાર્તા છે. વૈશાખ મહિનાના બળબપોરે ખોખારા ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એકવાડી આવીને ઉતરી પડ્યો. પોતે તો ઘોડે બે પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોડોમાળી. સોડોમાળી કોસ હાંફતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લુહી લુહાણ કરી નાખેલી કાંધ, સોડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલા પૂંછડા, બે સુમાર બગલાઓ, લોહીમાંસ વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે. 101 કાણાવાળો એ કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોક પાણી રહે છે અને ચિત રે હાલ એવો સોડો. અસવાર એ બધું નિહાળી રહ્યો હતો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ઉગાડવા ધોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. કોસ આપતા આપતા સોડાએ વાત ઉચ્ચારી, ક્યાં રેવા? રેવા તો ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો. આ છીએ તો રાજના નોકર. સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છીએ. એલા, તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ, નિમક હરામ અને નિમક હલાલ વાળી કોને કહેવાય? નમક હલાલ તો ઠાકોરોને કહો નહીં. શું કે આખો દી સાસલાને કાળિયાર જ માર્યા કરશે? વસ્તી સામુ કોક દી તો જુઓ, ખેડૂતના ઘરમાં ખાવા ધાન હતો, રહેવા દીધું. ઈ તો રાજા છે કે કસાઈ, વસ્તી કેમ જાણે એના ગોલાપા કરતાં જ અવતરી હોય. સોડો તો કોસ આપતો જાય ને રાજાને ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાના વેણ કહી નાખ્યા. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોડાની શબ્દ પ્રસાદીની તો એની ભૂખ ઉલટી વધી. એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ? શું આપે કાળજા અમારા? તમે બધાએ ભેળા થઈને ખેડૂતના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવે છે? બોળો બોળો શું? બાપ ગોતર બોળોય દીઠ્યો નથી ને એમ બોલી સોડાએ વડલાની ડાળે એક નવી ધોણી ટીંગાતી હતી તે ઉતારી છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડુ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો.
સોડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાળેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત વડલાની ઘટાની છેડે શીળી હવામાંથી ઘણી વાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયેલો. પાંદડાનો એક દડિયો બનાવીને સોડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. ક્ષુતાધુર અને તાપમાં તાપેલા શિકારી ક્ષત્રિને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગે કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે. સોડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખવાય નહીં, રહેવા દે ને. એમ કહીને એણે બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત કરાવી કે હર્ષવેર સોડાએ આખી દોણી ખાલી કરી દીધી. બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું અને દુઃખદાસથી ભરેલો એક ખેડૂતની આટલી ઉદારતા જોઈ એનું અંતર પણ ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી, શિકાર સવાર થયો. જાતા જતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? સોડો. મુસાફરનું નામ લખી સોડો બોલ્યો, કેમ, બોળો ખાઈને દાનત બગડીતો નથી ને? નામ સીધ લખસ બાપા. હસતા હસતા અસવારે બોલ્યો, ભાઈ ભાવનગર કોકદી આવશો ને? હં, ભાવનગર આવીને એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠ જ ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને બે ઠોસા વધુ લગાવ્યા. ખરું ને, ભગવાન અમને કોકદી ભાવનગર ન બતાવે. બીજા દિવસે મોં સુજડું થયું ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કેસ મેલી વરત વર્તી પૈમ અને ઢાઢા સોડો વાડીએ જવા નીકળ્યા. બરાબર એ જ ટાણે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઉભા રહ્યા ને પૂછ્યું, સોડો માળી કોનું નામ છે? મારું નામ સોડો, કહીને ધરતીને હૈયે સોડો થંભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે? કોણે બાપા? ઠાકોર વજેસંગજી પડે. આ સાંભળી સોડાને અંતરમાં ફાડ પડી. એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે કાલે મેં જે ગાળું દીધેલી એ ઓલા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. આગલો પાઠ આપણે નેક્સ્ટ સ્ટુડિયોમાં જોઈશું. ઓકે.